गुजरात सहित देशभर ने मेडिकल डेंटल आयुर्वेदिक होमियोपैथी नेचुरोपैथी वेटनरी कॉलेजों में प्रवेश माटे लेवायेली यूजीनीट नु परिणाम शुक्रवार जाहिर थयुं हतुं। कोरोना ने कारणे आ वर्षे ओछा विद्यार्थीओए परीक्षा आपी हती, परंतु गत वर्षनी सरखामणीए आ वर्षे क्वालिफाइंग मार्कमां वधारो जोवा मळी रह्यो छे। आ वखते नीट मे ने बदले सप्टेम्बरमां लेवाता विद्यार्थीओने तैयारी माटे वधु समय मळ्यो हतो। ત્યારે નીટમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે આવો જોઈએ। માયસેલ્ફ વિમલ છાયા, મેનેજિંગ ટ્રસ્ટી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ રાજકોટ। આપ સૌને ખ્યાલ છે કે ગઈકાલે નીટ જે મેડિકલની એન્ટ્રન્સ છે એક્ઝામ, નીટનું 2020 યર 2020નું રિઝલ્ટ જે ગઈકાલે જાહેર થયું, આપણને ખ્યાલ છે કે મે મહિનાને બદલે આજે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર પાંચ મહિના કોરોનાની પરિસ્થિતિને કારણે થઈ અને આ એક્ઝામ જે છે પોસ્ટપોન થઈ રાખી, વિદ્યાર્થીઓ સતત તણાવ અનુભવતા હતા અને વેકેશન કે લોકડાઉનનો પીરિયડ જે છે એન્જોય નહોતા કરી શકતા ઘરની અંદર અને વાંચી પણ નહોતા શકતા। એની અંદર હું તો એમ કહીશ કે મારા આ બાળકો કે જે રિઝલ્ટ લઈ આવ્યા છે ઉત્કર્ષ સ્કૂલના, ઉત્કર્ષિયન મારા, એ લોકો ખરા અર્થમાં હું તો એને કોરોના વોરિયર્સનું બિરુદ આપીશ। આજે હું અમારા રિઝલ્ટની વાત કરું તો અમે લોકોએ 35 સ્ટુડન્ટ્સને મેડિકલમાં મોકલવા માટે થઈને 34 સ્ટુડન્ટ્સને અમે ટાર્ગેટ કરેલા અને આજે મને હર્ષની લાગણી છે કે એમાંથી લગભગ અમે 24-25 સ્ટુડન્ટને અમે એમબીબીએસમાં મોકલી શકશું। એટલે આજે આપણે જ્યારે પર્સન્ટેજમાં રેશિયો કાઢીએ તો ઇટ ગોઝ ટુ બી મોર દેન 65-70%। આજે સમગ્ર ઇન્ડિયાની અંદર કે ગુજરાતની અંદર એમબીબીએસની સીટો બહુ ઓછી છે અને એપિયર થવાવાળા સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ વધારે છે। એ રેશિયો આપણે કાઢીએ તો ઇટ ગોઝ ટુ બી મોર દેન રાઉન્ડ અબાઉટ 4-5%, 400-5 જણાને એમબીબીએસમાં એડમિશન મળે છે, જ્યારે આપણે અમારી સ્કૂલમાંથી અમે આ વખતે લગભગ રાઉન્ડ અબાઉટ 65-70% સ્ટુડન્ટને, એટલે સ્ટેટ રેશિયો કરતાં 14 ટાઈમ્સ સ્ટુડન્ટ્સને અમે મોકલી શકશું, એ અમારું એચિવમેન્ટ છે। ખાસ કરીને અમારા ટોપર્સમાં હું વાત કરું તો ભીમજીયાણી ઈપ્સા 652 out of 720 અને આર્સ સાંગાણી 651 out of 720 માર્ક્સ લઈ અને સ્કૂલની અંદર ટોપ કરે છે। આ સિવાય 600+ 5 વિદ્યાર્થીઓ છે અને 500+ 15 વિદ્યાર્થીઓ છે અને 400+ 24 વિદ્યાર્થીઓ છે। સાંગાણી આસ, હું પહેલાં તો સૌથી પહેલાં વિમલ સરને થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે એ અને એમના બધા ફેકલ્ટીઝના જે એફર્ટ્સ હતા એમની કારણે આ કોરોના ટાઈમમાં પણ એ લોકો હંમેશા દર અઠવાડિયે અમારે કોન્સ્ટન્ટ સપોર્ટ કરતા, ટેસ્ટ, રેગ્યુલર લેક્ચર્સ, રિવિઝન ક્લાસીસ બધું અમારા માટે બહુ સપોર્ટ કરતા અને એના માટે હું એમનો દિલથી થેન્ક યુ કહું છું બધા ફેકલ્ટીઝને, મારા પેરેન્ટ્સને। મારું નામ સાંગાણી કમલેશ કુમાર, મારા પુત્ર આર્ટ્સ સાંગાણીને નીટમાં 720માંથી 651 માર્ક્સ આવેલા છે। હું ઉત્કર્ષ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સારું રિઝલ્ટ અમે એચિવ કરી શક્યા। ટેન્થ પછી જ્યારે એડમિશન લેવાની વાત હતી ત્યારે માર્કેટમાં એવું સંભળાતું કે JEEમાં સારો સ્કોર લેવો હોય તો ઉત્કર્ષ સ્કૂલમાં લેવો, નીટ માટે એના કરતાં બીજી સ્કૂલ પ્રિફર કરવી, પણ નીટની એક્ઝામમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 360 માર્કનું વેઇટેજ હોય છે, બાયોલોજીનું 360 માર્કનું વેઇટેજ હોય છે, ફિઝિક્સ ને કેમેસ્ટ્રીના માર્ક પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને અમે ઉત્કર્ષની ટીમ ઉપર ભરોસો મૂક્યો અને એમની ટીમ દ્વારા જે સતત ગાઈડન્સ મળ્યું છે ને એમાંય ખાસ આ કોરોનાની પરિસ્થિતિમાં જ્યારે 6 મહિના બાળકો ઘરે બેઠા હતા અને કોઈ જાતની દિશા દેખાતી નહોતી, એ ટાઈમે સતત ટેસ્ટ દ્વારા, સતત મોટિવેશનલ વિડીયો દ્વારા વિમલ સરનું સતત માર્ગદર્શન મળ્યું છે અને હું એમ તો કહીશ કે વિમલ સર એટલે મિડાસ ટચ, પારસમણી જેવું કામકાજ છે કે એ લોખંડને કે કોઈ પણ મેટલને પણ જો અડે અને એનો હાથ મૂકે તો એ સોનું બનાવી શકે એમ છે। અને ઘણા વિદ્યાર્થીઓ ઉત્કર્ષ સ્કૂલમાં કે જેને ટેન્થમાં ઘણા ઓછા માર્ક હતા પણ છતાં પણ આ મિડાસ ટચને લીધે અને આ સ્કૂલના સતત સારા એવા માર્ગદર્શનને લીધે સારો સ્કોર કરીને આજે મેડિકલ ફિલ્ડમાં જઈ શકે એમ છે, તો ઉત્કર્ષ સ્કૂલ, સ્પેશિયલી વિમલ સર અને એની સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ ખરા હૃદયથી આભાર માનું છું, થેન્ક યુ। આઈ એમ વેરી હેપી ફોર દેટ અને આમાં મારું કન્ટ્રીબ્યુશન તો જરાય છે જ નહીં, ઘણા બધા બેસ્ટ વેલ વિશર્સ અને બધાનું કન્ટ્રીબ્યુશન હતું, એટલે ફર્સ્ટ ઓફ ઓલ સ્કૂલને થેન્ક યુ કહું છે, બિકોઝ આ સ્કૂલ ના હોત તો આઈ વુડ નોટ બી સ્ટેન્ડિંગ હિયર એન્ડ ઓફકોર્સ હું આ સ્કૂલમાં 4-4.5 વર્ષથી છું અને આઈ એમ વેરી હેપી ટુ બી ધ પાર્ટ ઓફ ધિસ સ્કૂલ અને મારા આ 4.5 વર્ષ ખૂબ જ યાદગાર રહ્યા છે, આઈ વુડ ઓલવેઝ રિમેમ્બર ધિસ સ્કૂલ અને
બધા ફેકલ્ટીઝ એટલું સરસ ટીચિંગ છે, બધું એકદમ ક્લિયર સમજાઈ જાય છે. અને ધે એટલે આપણે રાત્રે પણ ડાઉટ પૂછીએ એ લોકોને તો એ લોકો કહી દે છે. અને 24/7 આપણી માટે અવેલેબલ હોય છે આ લોકો. અને નેક્સ્ટ મારે મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહેવું છે, બિકોઝ હરેક વખત સ્ટ્રેસ હોય કાં ગમે એ સ્ટ્રેસ એક્ઝામનું સિલેબસનું, ત્યારે ધે ઓલવેઝ હેવ સ્ટુડ બાય મી. એન્ડ આઈ એમ વેરી હેપી કે મારી આજુબાજુ એટલા બધા સારા લોકો છે જેના કારણે આઈ એમ સ્ટેન્ડિંગ હિયર. અને ભગવાનજીને થેન્ક યુ કહેવું છે, બિકોઝ એમણે તો માયગા વગર મને એટલું બધું દીધું છે. સો આઈ એમ વેરી હેપી કે હા. પછી જયશ્રી મેમ, સરના વાઈફ છે વિમલ સરના વાઈફ, એ બેને કારણે મારું આ સ્કૂલમાં એડમિશન થયું હતું. સો આઈ એમ વેરી લકી ટુ હેવ ધેમ એન્ડ માય ઓલ ધ ફેકલ્ટીઝ. ખાલી નહીં, હિમાંશુ સર, દીપ્તિ મેમ, પરિતા મેમ, બધા જે ફેકલ્ટીઝ છે, વિમલ સર, આઈ એમ વેરી ગ્લેડ ટુ હેવ ધેમ. હા, મારી ઈચ્છા છે મારે કાર્ડિયક સર્જન બનવું છે, બટ આઈ એમ શ્યોર આઈ વિલ ટ્રાય મોર હાર્ડર ફોર ધીસ અગેન. એની મહેનત તો છે જ, હારે અમે મહેનત એવું નથી, અમારે તો મહેનત કરવાનું હોય, પણ સારે થોડોક સાથ સહકાર આપ્યો છે. બાકી સૌથી વધુ પૂરેપૂરી સ્કૂલની મહેનત છે, સ્કૂલના સ્ટાફની, કારણ કે બહારનું એને કશું જ લીધું જ નથી, એમ કાંઈ ક્લાસીસ નહીં, કાંઈ છે જ નહીં, સ્કૂલ ઉપર આધાર છે. અને સ્કૂલવાળાએ જ મહેનત કરીને એને એટલા માર્ક્સ લઈ આવ્યા છે. બહુ અમને ખુશી છે કે આ સ્કૂલમાં અમે એડમિશન લીધું હતું.